હવે વિરામ બાદ આગળ વાત કરીએ ધાંગધ્રાની. ધાંગધ્રામાં પણ સંસ્કાર ધામ ગુરુકુળ દ્વારા આ વખતે રથયાત્રા કાઢવામાં આવી નથી. સરકારના નિયમ મુજબ આ મંદિરમાં પૂજા વિધિ તેમજ મંદિરના પરિસરમાં જ આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે અષાઢી બીજ છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લામાં તેની ઉજવણી કરવામાં આવે છે અને રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે ગુજરાતમાં રથયાત્રા કાઢવામાં નથી આવી રહી ત્યારે ધાંગધ્રામાં પણ સરકાર સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આ વખતે રથયાત્રા કાઢવામાં નથી આવી. સરકારના નિયમ મુજબ જ મંદિરમાં જ પૂજાવિધિ તેમજ મંદિરના પરિસરમાં જ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો તેમજ લિમિટ સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આવનાર ભક્તોને પણ મંદિરમાં પ્રવેશ દ્વાર ઉપર માસ્ક પહેરેલ વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવતો હતો, સાથે સેનેટાઇઝર કરવામાં આવતું હતું. ત્યારબાદ મંદિરમાં પણ સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવ્યું હતું. છેલ્લા 7 વર્ષથી નીકળતી રથયાત્રા આ વર્ષે સાવ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દેશની રક્ષા કરતા જવાનો જે શહીદ થયા છે તેમના આત્માને ઈશ્વર શાંતિ આપે, દેશની સુરક્ષા સારી રહે અને દેશ અને વિશ્વમાંથી કોરોના વિદાય લે તેવી ભગવાનની પાસે પ્રાર્થના સંતો દ્વારા કરવામાં આવી હતી. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ અને રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સેનેટાઇઝેશન કરી તથા સોશિયલ ડિસ્ટન્સિંગ કરી અને સંતો હરિભક્તોએ બધાએ આ રથયાત્રાનો લાભ લીધો છે દર વર્ષની જેમ.